વેલકમ બેક. શિયાળામાં ગુજરાતમાં વિદેશથી પક્ષીઓ આવતા હોય છે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાનું એક ગામ. આ ગામ વિદેશી પક્ષીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠે છે. કયું છે આ ગામ અને શું છે ગામની ખાસિયત, જુઓ આ ખાસ રિપોર્ટમાં. ગુજરાતનું શિયાળાનું વાતાવરણ વર્ષોથી વિદેશી પક્ષીઓમાં પ્રિય રહ્યું છે, જેના કારણે દર વર્ષે શિયાળામાં ન્યૂઝીલેન્ડ અને યુરોપના દેશોમાંથી હજારોની સંખ્યામાં પક્ષીઓ આવતા હોય છે. વિદેશી પક્ષીઓને બેટવાળા સ્થળો વધુ પસંદ હોવાથી આ પક્ષીઓમાં કડીના થોળ તળાવમાં આશ્રય લેવા પહોંચતા હોય છે. 7 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા આ તળાવના દર વર્ષે નવેમ્બર માસની શરૂઆતથી જ વિદેશી પક્ષીઓ મહેમાન બનવાનું શરૂ થઈ જાય છે. વિદેશથી આવતા પક્ષીઓ શિયાળાના 4 મહિના સુધી ગુજરાતમાં જ વસતા હોય છે. થોળમાં અમે દર વર્ષે પક્ષીઓને નજારો માણવા માટે આવતા હોઈએ છીએ. અહીંયા થોળમાં દેશ વિદેશથી જાત જાતના બધા પક્ષીઓ આવતા હોય છે અને અહીંયા કુદરતી સૌંદર્ય બહુ મજાનું બનતું હોય છે. થોળની અંદર દર વર્ષે અમને અહીંયા પક્ષીઓ જોવા આવવાનો ચાન્સ મળતો હોય છે. આ ચાન્સ ક્યારેય ચૂકવો ના જોઈએ. વિદેશથી આવતા પક્ષીઓ થોળમાં આવીને ઈંડા મૂકે છે. તેમના બચ્ચા મોટા થતા માર્ચના અંત સુધી આ પક્ષીઓ તળાવમાં જ રોકાણ કરે છે. હાલમાં તળાવ ખાતે હજારોની સંખ્યામાં ગુલાબી પેણ અને ફ્લેમિંગો જેવા પક્ષીઓ આશ્રય લઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 60,000 જેટલા વિદેશી પક્ષીઓ થોળ તળાવના મહેમાન બન્યા છે. હાલમાં રાજ્યમાં તળાવોને ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે વિદેશી પક્ષીઓમાં ઘટાડો થયો છે. તળાવો ઊંડા હોવાથી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હા, અહીંયા અમે થોળ અભયારણ્યમાં આવ્યા છીએ પક્ષીઓ જોવા માટે, જે અલગ અલગ દુનિયાના કેટલાય જુદા જુદા છેડેથી આવેલા છે પક્ષીઓ, જેમ કે સુરખાબ છે, ફ્લેમિંગો છે, જેવી ઘણી અન્ય પ્રજાતિઓના પક્ષીઓ અહીંયા આવે છે, જેનું અહીંયાનું વાતાવરણ એટમોસ્ફિયર બહુ ખૂબ જ સારું છે અને રળિયામણું છે. આ ઋતુની અંદર દેશ વિદેશથી આવતા પક્ષીઓનું જોવા માટે લોકોનું કુતૂહલ ભેગું થાય છે. વિદેશી પક્ષીઓને આપણા વાતાવરણમાં મુક્ત મને વિહરતા જોવા માટે દેશભરમાંથી ગુજરાતમાં લોકો આવતા હોય છે. આ કારણે વિદેશી પક્ષીઓની સાથે સાથે પક્ષીવિદોને પણ કડીનું થોળ તળાવ આકર્ષતું હોય છે. પક્ષીઓના આગમનની સાથે સાથે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પક્ષીવિદો પણ ઉમટી પડે છે. કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા.